ગુજરાતમાં આવનારા 24 કલાકમાં કયા વિસ્તારમાં કેવો વરસાદ રહેશે, કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે, કયા જિલ્લામાં હળવેથી મધ્યમ વરસાદ પડશે, તો ગુજરાતમાં આવનારા 24 કલાકમાં વરસાદની શું સ્થિતિ છે તે જાણીશું હવામાન વિભાગના નકશા દ્વારા. કે ગુજરાતમાં હવે 24 કલાકમાં કેવો વરસાદ પડશે તે જાણીએ. તો જે જગ્યાએ તમને સફેદ દેખાઈ રહ્યું છે તે જગ્યાએ વરસાદ નથી. આવનારા 24 કલાકમાં રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ આ બધા વિસ્તારોમાં આવનારા 24 કલાકમાં વરસાદ નથી. અમરેલી, ભાવનગર, આણંદ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, ખેડા, પંચમહાલ આ બધા વિસ્તારો, પોરબંદર, જ્યાં આવનારા 24 કલાકમાં વરસાદ જરા પણ નથી. અને લાઇટ રેન, જ્યાં પણ યલો કલર, કચ્છમાં જે સ્થિતિ છે કે આવનારા 24 કલાકમાં વરસાદ જે છે તે કચ્છમાં હળવેથી મધ્યમ વરસાદ હોઈ શકે છે. થોડોક વરસાદના છૂટા છવાયા છાંટા જે છે તે કચ્છમાં આવનારા 24 કલાકમાં જોવા મળશે. ત્યારે લાઇટ રેન જે છે ગ્રીન પ્રમાણે ચાલીએ તો મહેસાણા, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચમાં જે છે તે થોડો છૂટો છવાયો વરસાદ જોવા મળશે. ગાંધીનગર અને અરવલ્લીમાં પણ હળવો વરસાદ જોવા મળશે, જ્યારે મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ અને ગીર સોમનાથમાં જે છે તે હળવેથી મધ્યમ વરસાદ જોવા મળશે. ત્યારે વાત કરીએ મોડરેટ રેનની તો સુરતમાં છૂટો છવાયો જે થોડોક વરસાદ છે તે જોવા મળશે. હેવી રેન, તો હેવી રેન ક્યાં પડશે, ગુજરાતના કયા જિલ્લામાં ભારે વરસાદ પડશે તે પર નજર કરવા જોઈએ. તો નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં જે છે તે હળવેથી મધ્યમ વરસાદ, થોડોક હેવી રેન જોવા મળી શકે છે આવનારા 24 કલાકની અંદર. ત્યારે વધારે વરસાદ, ભારે વરસાદ કયા જિલ્લામાં જોવા મળશે તેના પર નજર કરવા જઈએ તો તાપી એકમાત્ર જિલ્લો છે ત્યાં ભારે વરસાદ જોવા મળશે. ગુજરાતમાં આવનારા 24 કલાકની અંદર તાપી એકમાત્ર એવો જિલ્લો છે જ્યાં 24 કલાકમાં થોડો ભારે વરસાદ જોવા મળશે. જ્યારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તે ગુજરાતમાં 24 કલાકમાં કંઈ પણ રેડ એલર્ટ અત્યારે નથી. ત્યારે તાપી એકમાત્ર એવો જિલ્લો છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદ પડવાની 24 કલાકમાં સંભાવનાઓ જે છે તે દેખાઈ રહી છે. બીજા આવનારા 24 કલાકમાં ઘણા બધા એવા જિલ્લાઓ છે જ્યાં નહિવત વરસાદની સંભાવનાઓ છે. અને કચ્છ જિલ્લો જ્યાં છે ત્યાં છૂટો છવાયો વરસાદ પડશે. કચ્છ, ગાંધીનગર અને વડોદરામાં હળવેથી છૂટો છવાયો વરસાદ આવનારા 24 કલાકમાં પડી શકે છે. ત્યારે મોટા ભાગના વિસ્તારો એવા છે જ્યાં આવતીકાલે 24 કલાક સુધીમાં નહિવત વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં આજે આપણે પહેલાં વાત કરી 24 કલાકની, ત્યારે નજર કરીએ કે આજે સમગ્ર ગુજરાતમાં કયા સ્થળે કેવો વરસાદ રહેશે તે પણ હવામાન વિભાગના નકશા દ્વારા સમજવાનો પ્રયાસ કરીશું કે હવે આજના દિવસે ગુજરાતભરમાં કેવો વરસાદ કયા જિલ્લામાં રહેશે. તો હવામાન વિભાગના નકશા દ્વારા જો સમજવાનો પ્રયાસ કરીએ તો છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે. તો કચ્છ માત્ર એક એવો જિલ્લો છે જ્યાં છૂટા છવાયા સ્થળે આખા કચ્છ, આખા સમગ્ર જિલ્લામાં છૂટો છવાયો અને ગાજવીજ સાથે જ્યાં વરસાદ પડશે. ત્યારે અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડે તેના પર નજર કરીએ તો કચ્છને બાદ કરતાં સમગ્ર ગુજરાતમાં જે છે તે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, બોટાદ, જે અરબી સમુદ્રમાં જે સિસ્ટમ સક્રિય થઈ હતી અરબી સમુદ્રમાં તેને લઈને જે વરસાદ ઉપરની તરફ આવી રહ્યો હતો તેને લઈને સમગ્ર ગુજરાતમાં આજના દિવસે બધી જ સમગ્ર ગુજરાતમાં ફક્ત કચ્છને બાદ કરતાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. મહેસાણા હોય, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર જેમાં બધા જ જિલ્લાનો સમાવેશ થાય છે. ખેડા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ભરૂચ આ બધી જ જગ્યાએ, માત્ર ફક્ત કચ્છને બાદ કરતાં બધી જ જગ્યાએ ગુજરાતના બધા જ જિલ્લાઓમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અને તે પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ, વલસાડ, દાદરાનગર અને હવેલી, રાજકોટ. ત્યારે કચ્છને બાદ કરતાં આજે ગુજરાતમાં બધી જ જગ્યાએ, ફક્ત માત્ર કચ્છને બાદ કરતાં બધી જ જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અને તે પણ ગાજવીજ સાથે. તો આવનારા 24 કલાકમાં કચ્છને બાદ કરતાં સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અને તે પણ ગાજવીજ સાથે. તમને શું લાગે છે કયા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે? હવામાન વિભાગની આગાહી વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને
લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.